दिवस के जारे अमदावाद शहर गूंजी रह्यु छे जय रणछोड़ माखन चोर ना नारा साथे। अषाढ़ी बीज नो आ दिवस छे के जारे भगवान जगन्नाथ जी भाई बलभद्र ने बहन सुभद्रा जी साथे नगर चर्याए निकलता होय छे। आखरे बे वर्ष बाद तमाम तामझाम साथे अमदावाद खाते आ नगर यात्रा योजावानी छे त्यारे भक्तों में अनेरो हर्षोल्लास छे। आपने आजना आ रथ यात्रा ना एवा अमुक खास क्षणों आजना वीडियो अंतर्गत बतावानो प्रयत्न मात्र करीशुं। आप मारी पाछळ जोई शको छो मंदिर ने खूब सरस रीते शणगारवामां आव्युं छे। भक्तोनुं घोड़ा पूर उमट्युं छे। हाल षोडोपचार मंत्रोच्चार साथे तमाम विधि करवामां आवी रही छे। मंगला आरतीना दर्शन थशे। आ मंगला आरतीमां केन्द्रीय गृहमंत्री अमित शाह पोते परिवार साथे उपस्थित रहेवाना छे। आ उपरांत राज्य गृहमंत्री हर्ष संघवी अने मोटी संख्या में मंत्रीओ अने माननीय उपस्थितियो पण उपस्थित रहेशे। परंतु भक्तोनुं घोड़ा पूर छे। साथे चालू वर्षे आतंकी धमकीओने ध्यानमां राखता सुरक्षा व्यवस्था सघन करवामां आवी छे। अने आ साथे ज रथयात्राना डिटेल्सनी वात करीए तो चालू वर्षे रथयात्रानो जे छे 1.5 करोड़नो वीमो उतारवामां आव्यो छे। 1 जुलाईના રોજ જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સવારના 4 વાગ્યાથી મંગળા આરતીનું આયોજન છે। આપને જણાવીએ કે ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે ભગવાનને। આ ઉપરાંત ભગવાનના આંખના પાટા ખોલી દેવામાં આવ્યા છે અને હવે જે મંગળા આરતી બાદના જે દ્રશ્યો છે તે આપને બતાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે મંગળા આરતી દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત હવે પહિંદ વિધિની રાહ જોવાઈ રહી છે। સૌથી મહત્વની વાત છે ગજરાજ ઢોલ પટાકા ભજન મંડળીઓને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે। જગન્નાથજીની રથયાત્રાની વાત કરતા હોઈએ ત્યારે આજનો મહાપ્રસાદ હોય છે ખીચડો અને ગવાર કોળાનું શાક। આજે જગન્નાથ મંદિર ખાતે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે 15,000 કિલો આ ખીચડાનો પ્રસાદ તમામ ભક્તો સાધુ સંતો તમામ જે આમંત્રિત મહેમાનો છે તેઓ આરોગતા હોય છે। આપણે જણાવીએ કે આ ખીચડીનો એક પ્રકાર છે કે જેનામાં ઘીથી બને છે આ ખીચડી અને તેનામાં ઘણા બધા મેવા મિષ્ટાન જતા હોય છે। આપને જણાવીએ તો જે આ મોટું તપેલું તમે જોઈ શકો છો કે જેમાં ખીચડીને પકવવામાં આવી રહી છે હાલ કે જેનામાં કાજુ કિશમિશનો વપરાશ કરવામાં આવતો હોય છે। મોટી સંખ્યામાં આજે ભક્તોની પડાપડી હોય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે જ્યારે આ ખીચડાના મહાપ્રસાદને આરોગવા માટે ભક્તોની મોટી ભીડ જામેલી હોય છે। અને આ જ પ્રસંગે જ્યારે અમે આપને આ જગન્નાથની રથયાત્રાના દર્શન કરાવી રહ્યા છે ત્યારે આજના દિવસના તમામ મોટા પ્રસંગો અને આજના દિવસને સંલગ્ન તમામ વાતો જાણવી છે ખૂબ જરૂરી। તમે જોઈ શકો છો કેટલો હર્ષોલ્લાસ છે કેટલો ઉત્સાહ છે ભક્તોમાં જ્યારે આપણે ખાસ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની વાત કરતા હોઈએ ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે રથમાં બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે આ રથોની વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે। સૌથી મહત્વની વાત છે કે આ રથોના ઇન સ્પેસિફિક નામ આપેલા છે। ભગવાન જગન્નાથજીના રથનું નામ છે નંદી ઘોષ, ભગવાન બલભદ્રના રથનું નામ છે તાલ ધ્વજ અને બહેન સુભદ્રાજીના રથનું નામ પણ આપવામાં આવ્યું છે ગરુડ ધ્વજ અથવા તો કપિલ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે। સૌથી મહત્વની વાત છે કે રથોને પ્રતિ વર્ષ શણગારવામાં આવે છે। આ એ જ રથ છે ઐતિહાસિક રથ કે જે દર વર્ષે તેનું સમારકામ કરવામાં આવતું હોય છે અને આ જ પારંપરિક રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ભક્તોને દર્શન આપવા માટે। આખરે ચાલુ વર્ષે 145મી રથયાત્રા નિમિત્તે ભગવાન જ્યારે નગરયાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે નગરચર્યાએ નીકળતા ભગવાનના આતુરતાથી ભક્તોએ 2 વર્ષ પૂરતી રાહ જોઈ છે અને આખરે 2 વર્ષ બાદ ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે। તમે મારી પાછળ જોઈ શકો છો મોટી સંખ્યામાં માનવ મહેરામણ એક તરફ ખીચડીનો પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યું છે તો બીજી તરફ ક્યાંક રથોના દર્શન કરીને પણ જે ભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યું છે। મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ કાફલાની સાથે સાથે જે ભક્તો છે તેઓ ઉત્સાહભેર પોલીસ કાફલાની સાથે રાખી અને તમામ સુરક્ષા વ્યવસ્થામાં તેઓ સઘન રીતે તેઓ ચોકસાઈપૂર્વક વર્તી રહ્યા છે। એક તરફ આપણે વાત કરીએ કે કોરોનાના સંકટની પણ વાત છે તમે જોઈ શકો છો કે મારી આસપાસમાં એટલા લોકો નથી જેને કારણે મેં માસ્ક હાલ નથી પહેર્યું
परंतु जे लोको आ भीड़ मां दर्शन करवा माटे आवी रहा छे तेओने नम्र विनंती छे के तेओए मोढ़ा उपर मास्क अचूक राखवू जोईए। एक तरफ कोविड नी चौथी लहर मां केसेस पण वधी रहा छे जेनो पण खतरो छे, परंतु भगवान जगन्नाथ जी नी 145मी रथयात्रा निमित्ते जारे बात करता होईए त्यारे आवी जो अनेक बाबतो छे के जेनु खास ध्यान राखवू अने जेना उपर खास ध्यान दोरवू खूब जरूरी छे। મારી સાથે અમુક એવા ભક્તો છે કે જેઓ પ્રતિવર્ષ મંગળા આરતીમાં આવે છે અને તેઓ ખીચડાનો પ્રસાદ અચૂક આરોગે છે, તેઓના હાથમાં અત્યારે હું ખીચડાનો પ્રસાદ જોઈ શકું છું, તેઓને પૂછીએ કે કેવું અનુભવી રહ્યા છે। આનંદ જ કંઈક જલપા પંચાલ, બહુ જ આનંદ લાગી રહ્યો છે અને દર વર્ષે આવીએ છીએ, બે વર્ષથી બહુ કોરોના લીધે ના આવ્યા પણ બહુ અફસોસ છે એનો। ખૂબ જ સરસ લાગે છે, ખૂબ જ સરસ લાગે છે, નાની બાળકીઓ દ્વારા સરસ મજાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબા માથે ગરબીઓ લઈને અલગ અલગ આકૃતિઓ જે હિન્દુ ધર્મ સંસ્કૃતિને દર્શાવી રહી છે તેવી આકૃતિઓ લઈને માથા ઉપર લઈને હાલે હાલ આ ગરબો કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ભક્તો માટે કે જેઓ મંદિરના પરિસરમાં આવતા હોય છે ભગવાનના દર્શન કરવા માટે, તેઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, સાથે જ મનમાં વધુ પડતી ભગવાનની લાગણી અને સાથે જ એક સકારાત્મક ભાવના અને ઉર્જાનો સ્ત્રોત ઊભો કરે છે। તમે મારી પાછળ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ભક્તજનો છે હાલ પોતાના મોબાઈલમાં આ ક્ષણોને કંડોરવામાં ઉત્સાહિત છે, તો કોઈક દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યું છે। સરસ મજાના અલાઇનમેન્ટ્સ આ બાળાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખૂબ સરસ ફોર્મેશન આ વખતે મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। અને નિજ મંદિરની જ્યારે વાત કરતા હોઈએ, મંદિરના ટ્રસ્ટીઓની જ્યારે વાત કરતા હોઈએ, ત્યારે સતત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આ તમામ આયોજનો કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા હોય ત્યારે વાત ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં વિશ્વની બીજી અને સૌથી મોટી નીકળનારી એવી અમદાવાદ શહેરમાં જ્યારે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હોય છે। આપ મારી પાછળ જોઈ શકો છો તમામ પોલીસના જવાનો જે છે ખડે પગે છે, તેની સાથે સાથે જ પેરામિલિટરી કે જેને આપણે CRPF તરીકે ઓળખીએ છીએ તેનો પણ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે, મોટી ટુકડીઓ મૂકી દેવામાં આવી છે સમગ્ર રથયાત્રાના રૂટ પર કે જે સવારે લગભગ 8 વાગ્યાથી લઈ અને રાતના 8 અથવા તો 9 વાગે પરત નિજ મંદિરે પરત પહોંચે છે ત્યાં સુધી આખા રૂટ પર લગભગ 17,000 પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે જેનામાં હોમગાર્ડ પણ સામેલ છે। આ ઉપરાંત પેરામિલિટરી CRPFની ખાસ ટુકડીઓ ગોઠવી દેવામાં આવતી હોય છે। તમે મારી પાછળ જોઈ શકો છો મંદિરમાં જ્યારે આપણે પેરામિલિટરીની વાત કરતા હોઈએ ત્યારે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। હજી સુધી ભગવાન નિજ મંદિરમાંથી રથમાં પ્રવેશ્યા નથી, પરંતુ તે પહેલાં સુરક્ષા વ્યવસ્થા જોઈ શકો છો કે હાલમાં જ ભક્તોનું ઘોડાપૂર કે જેને અંદર આવવા માટેની પરવાનગી આપવામાં આવી છે, પણ તેમ છતાં જ્યારે વાત હોય સુરક્ષાની, જ્યારે વાત હોય ગુજરાતમાં સુરક્ષાની માટે જે કટિબદ્ધતા દર્શાવવામાં આવતી હોય ત્યારે ગુજરાત પોલીસ ખડે પગે ઊભી છે। તમે જોઈ શકો છો તેનામાં મહિલા સ્ટાફ પણ છે, સાથે જ ગુજરાત પોલીસની જ્યારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે તેનામાં હોમગાર્ડ પણ સામેલ છે। તમામ પોલીસ જવાનો જે છે અડધી રાતથી જ્યાં સુધી રથયાત્રા ફરીથી નિજ મંદિરે ન પહોંચે ત્યાં સુધીનો તમામ ચાર્જ સંભાળતા હોય છે અને સાથે જ સુરક્ષાનું તમામ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મારી પાસે છે અત્યારે એક ખલાસીઓનો કાફલો કે જેઓ સંપૂર્ણ રસ્તાઓ ઉપર ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો રથ ચાલીને ખુલ્લા પગે આ તમામ રૂટ પર ખેંચતા હોય છે। આ ખલાસી ભાઈઓનું શું કહેવું છે આવો જાણીએ તેઓની પાસેથી। આખરે 2 વર્ષ બાદ ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે, કેવી અનુભૂતિ છે? અમને બહુ સારું લાગે છે, 2 વર્ષ કોરોના કાળ પછી આ ભગવાન રંગે ચંગે નીકળે છે અહીંયા, અમને બહુ આનંદ છે, અમને બહુ ઉત્સાહ છે અને અમે સારી રીતે ભગવાનને નગરયાત્રા કરાવીશું। આ એક ક્ષણો છે કે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ક્યારે ભગવાન પોતાના રથમાં બિરાજમાન થાય અને ક્યારે તેઓ નગરચર્યાએ નીકળે। એકંદરે અષાઢી બીજનો આ દિવસ જે છે માત્ર અમદાવાદ માટે જ નહીં પરંતુ જગન્નાથપુરી માટે અને સમગ્ર દેશભર માટે ખૂબ ખાસ છે, હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ ખાસ છે કે જે આપણને હિન્દુ સંસ્કૃતિ ધર્મ અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે। સૌથી મહત્ત્વની વાત છે
જ્યારે ભગવાન પોતાના રથમાં બિરાજમાન થાય છે તે પહેલા ખલાસી મિત્રો તૈયાર છે, તેઓના વાઘા રથ સુધી આવી ગયા છે. હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન નિજ મંદિરેથી પોતાના રથમાં બિરાજમાન થવા માટે આવે છે અને ક્યારે પહિંદ વિધિ થયા બાદ તેઓ નગરચર્યાએ ભગવાન પોતે જ્યારે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. આ વર્ષમાં માત્ર એક એવો અવસર છે કે જ્યારે ભક્તો ભગવાનના મંદિરે નહીં પરંતુ ભગવાન પોતે મંદિરેથી નીકળી રથમાં બિરાજી અને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. સૌથી મહત્ત્વની વાત છે કે હાલ ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન, આ પ્રથા રહી છે છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં કે જે પહિંદ વિધિ કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન પધારતા હોય છે. રાજ્યના મુખ્ય પ્રધાન હાલ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ કોવિડ પોઝિટિવ હોવા છતાં પણ ગતરોજ મોડી રાત્રે જ તેઓના ઓફિસમાંથી સ્પષ્ટીકરણ આવ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ પોતે પહિંદ વિધિ કરવા માટે પધારવાના છે. અને આ છે એ ક્ષણ, આ છે એ રાહ જોવાથી આંખો કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન છે, ખલાસીઓ તૈયાર છે, પોલીસ બંદોબસ્ત સુરક્ષિત છે અને સાથે જ રાહ જોવાઈ રહી છે ભગવાનને રથમાં બિરાજમાન થવા. શકો છો રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ માટે શાસ્ત્રોક્ત વસ્ત્રોમાં તૈયાર થઈને તેઓ રથ તરફ આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બાદમાં જ્યારે મુખ્યપ્રધાનના ઓફિસ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું, પહેલી વખત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પહિંદ વિધિ કરવાનો લાભો મળી રહ્યો છે. આપ જોઈ શકો છો તેઓ ભક્તોનું અભિવાદન કરી રહ્યા છે અને સાથે જ હવે પહિંદ વિધિ કરવા માટે તેઓ આગળ વધી રહ્યા છે. મહત્વની વાત છે કે આ પહેલાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોની વાત કરીએ, જે તે વખતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓને આ લાભો લગભગ 13 વખત સતત મળ્યો છે અને ત્યારબાદના મુખ્યપ્રધાનોને પણ આ લાભો મળતો રહ્યો છે. જે મુજબની પરંપરા છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સોનાની સાવરણી વડે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા તેઓનો જે પથ છે તે થોડેક દૂર સુધી સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ રથ પ્રસ્થાન કરે છે નગરચર્યા તરફ. સૌથી મહત્ત્વની વાત છે કે ચાલુ વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરવા માટે આવી પહોંચ્યા છે. જે
ત્યારે પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નિજ મંદિરેથી આરંભી ચૂકી છે. પહેલો રથ એટલે કે ભગવાન જગન્નાથજીનો રથ પ્રસ્થાન કરી રહ્યો છે નિજ મંદિરની બહાર. અને સૌથી મહત્વની વાત છે કે ભક્તો તમામ ખલાસીઓ એકબીજાને હૈયે હૈયું દબાય તેવી ભીડ સાથે હાલ ભક્તો જે છે રથને મંદિરની બહાર લઈ જઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો પ્રારંભ શાંતિપૂર્ણ માહોલમાં થયો છે. નિજ મંદિરેથી પ્રથમ રથનું પ્રસ્થાન થયું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ પ્રસ્થાન કરાવે છે, ત્યારબાદ રથ હોય છે. પરંતુ આ રથયાત્રાનું આકર્ષણ કે જે અખાડાઓની સાથે સાથે ભજન મંડળીઓ પણ હોય છે, કે જે ભક્તો સ્વેચ્છાએ ભજન મંડળી તરીકે જોડાઈ અને આ તમામ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર તેઓ આવી જ રીતે નાચતા ગાતા ઉમંગ અને હર્ષોલ્લાસ ભેર ભગવાનને વધાવી લેતા હોય છે. જ્યારે ભગવાન પોતે મંદિરમાંથી નીકળી અને ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળ્યા છે, ત્યારે સૌથી મહત્વની વાત તો એ જ છે કે જ્યારે આવી રીતે ભગવાન વર્ષમાં એક વાર માત્ર ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળતા હોય છે, ત્યારે આ છે ભક્તો કે જેઓ તેઓને વધાવી લે છે. આપણી સાથે છે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાજી. મહેન્દ્રજી, બહોત શુભકામનાએં આપકો. આજ 145મી રથયાત્રા કા શુભારંભ હો ચુકા હૈ, બહોત સૌહાર્દપૂર્ણ વાતાવરણ મેં શુભારંભ હુઆ હૈ. ક્યા ચાહતે હૈ આપ? યે રથયાત્રા ભગવાન જગન્નાથજી કી જો રથયાત્રા હૈ, યે ભારતીય સંસ્કૃતિ કે સર્વોચ્ચ પ્રતીક હૈ. ઇસલિયે આપકો ભી ધન્યવાદ, સારે નગરજનો કો ધન્યવાદ. ભગવાન જગન્નાથજી જબ નગરજનો કે શ્રદ્ધાળુઓ કે બીચ અપને નિજ મંદિર સે નિકલકર દર્શન લેને કે લિયે આ રહે હૈ, તો નગરજનો અને ખાસ કરીને શ્રદ્ધાળુઓને નમ્ર નિવેદન છે કે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીનું દર્શન કરે. અને રથયાત્રા લોકોત્સવના પ્રતીક છે, એટલે એમાં કોઈ પણ જાતની નાત જાતનો ભેદ કે ધર્મનો ભેદ હોતો નથી. તમામ દર્શનાર્થીઓ જગન્નાથમય બનીને ભગવાન જગન્નાથજીનું દર્શન કરતા હોય છે, તો ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણમાં વાતાવરણમાં લોકો દર્શન કરે અને બીજાને પણ દર્શનનો લાભ અપાવે એવી નગરજનોને વિનંતી છે. ભગવાન જગન્નાથજી કી અમદાવાદ કી 145મી રથયાત્રા સમયસર શરૂઆત હો ચૂકી હૈ. યે આસ્થા ઓર વ્યવસ્થા કી રથયાત્રા હૈ. અમદાવાદ કે સભી શહેરજનો કી આસ્થા કે સાથ જુડી હુઈ યે રથયાત્રા કી વ્યવસ્થા ગુજરાત પોલીસ કી ઓર સે પિછલે કહી દિનો સે ઇસકી સુરક્ષા કી વ્યવસ્થા કા નિરીક્ષણ હો રહા હૈ. કરીબન 25,000 સે જ્યાદા લોગ યે વ્યવસ્થા મેં જુડે હુએ હૈ. યે વક્ત વ્યવસ્થા કે સાથ સાથ તકનીકો ઓર ટેકનોલોજી કા ભી ઉપયોગ ભરપૂર કિયા ગયા હૈ. બોડી વન કેમેરા હો, સીસીટીવી કેમેરે હૈ ઓર સાથ સાથ મેં હેલિકોપ્ટર કે દ્વારા ભી નિરીક્ષણ સદંતર પૂરે રથયાત્રા કે રૂટ પે કિયા જાયેગા. યે વક્ત ખાસ તૌર પે વ્યવસ્થા કે સાથ સાથ સોશિયલ એન્જિનિયરિંગ, સોશિયલ પોલિસિંગ કા સબસે જ્યાદા ઉપયોગ કિયા ગયા હૈ. અમદાવાદ પોલીસ કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પિછલે કહી દિનો સે રાત દિન એક કરકે 365 સે જ્યાદા સામાજિક મહોલ્લા લેવલ પે બેઠકે હુઈ હૈ. સભી સમાજને એકજુટ હોકર બહોત હી ઉત્સાહપૂર્વક યે વ્યવસ્થા બનાએ રખને કે લિયે મદદગાર હુએ હૈ. માત્ર પોલીસ હી નહીં, લેકિન યે રૂટ પે આને વાલે સભી સમાજને યે યાત્રા કી વ્યવસ્થા મેં પિછલે કહી દિનો સે યે વ્યવસ્થા મેં વો લોગ સહયોગ મેં જુડે હુએ હૈ. ઓર યે યાત્રા હર વક્ત કી તરહ યે વક્ત ભી સમયસર શરૂઆત હો ચૂકી હૈ. ઓર આપ દેખ સકતે હો કે અમદાવાદ મેં બહોત હી ઉત્સાહ હૈ. યે વક્ત 2 સાલ કે બાદ ફિર સે એક બાર યે બડી યાત્રા નિકલ રહી હૈ. ઓર યાત્રા એકદમ સુનિશ્ચિત સમય પે વાપિસ ભગવાન સબકો દર્શન દેકે મંદિર લોટેંગે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નિજ મંદિરથી પ્રારંભ થઈ ચૂકી છે. આખો દિવસ જ્યારે નગરચર્યા કરી અને ભગવાન સુખરૂપ પરત નિજ મંદિરે પધારે તેવી જ શુભકામનાઓ સાથે તેવી જ આશા કરીશું. આજના વિડીયો અંતર્ગત હાલ બસ આટલું જ, પરંતુ આવા જ અલગ અલગ વિડીયોઝ અને અલગ અલગ વિષયોના વિડીયોઝ જોવા માટે આપ ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરવું. હાલ પૂરતું મને આપશો રજા. નમસ્કાર.